વાત કરીએ ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે વર્ષ 2022ની છેલ્લી સામાન્ય સભા મળી હતી. પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીની અધ્યક્ષતામાં મળેલ આ સામાન્ય સભામાં વહીવટી શાખા, એકાઉન્ટ શાખા, મહેકમ શાખા, મેલેરિયા શાખા સહિતની અનેક જે શાખાઓ છે તે પણ આની અંદર હાજર રહી હતી. વોટર્સ વર્કર્સ શાખા પણ આમાં વિવિધ શાખાઓને લગતા કામોને મંજૂરી આપવામાં આવી હતી તેવું કહેવામાં આવ્યું છે. આ સામાન્ય સભામાં દિવાળી નિમિત્તે આપવામાં આવેલ જાહેર અખબારોના ખર્ચ મંજૂર કરવામાં આવ્યા, કારોબારીમાં થયેલ ઠરાવ અંગેનો હિસાબ મંજૂર કરવામાં આવ્યો, રોજગાર ફિક્સ પગારદાર કર્મચારીને મેડિકલ વીમો સહિતની જે બાબતો હતી તે પાલિકાને લગતા મશીનો રિપેરિંગ કરવા તેમજ જે તે જે એજન્સીઓ છે તેને આપવામાં આવતા ભંડોળ મંજૂર કરવામાં જેવી કુલ 24 જેટલી બાબતો સભામાં મંજૂરી અર્થે મૂકવામાં આવી હતી. કેન્દ્રની સરકાર અને ગુજરાતની સરકાર ડબલ એન્જિનની સરકાર દ્વારા ભરૂચ નગરપાલિકાની હદ વિસ્તારમાં નલ સે જલ યોજના અંતર્ગત 4.37 કરોડ પાણીની યોજનામાં જે જેબી મોદી પાર્ક અને ડુંગળી વિસ્તારમાં 10 લાખ લીટર ક્ષમતાવાળી ટાંકીની જે દરખાસ્ત કરેલી એને મંજૂરી આપી છે. એ બદલ રાજ્ય સરકારનો ભરૂચ નગરપાલિકા વતી અને ભરૂચની જનતા વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એ જ પ્રમાણે સેન્ટ ઝેવિયર સ્કૂલથી જે મમ્મદપુરાનો 60 કરોડનો જે બ્રિજ સરકારે મંજૂર કરેલો છે એ પણ આ દિવાળી બાદ જે કામો હતા અટકેલા એ બધા શરૂ થશે. વિપક્ષ દ્વારા ભરૂચ શહેરના જે મુદ્દા છે તેને ધ્યાનમાં લઈને મુદ્દાની વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. તેમાં ભરૂચ શહેરના જે કહી શકાય કે 2019થી છેલ્લા 2.5 વર્ષથી જે 1.67 કરોડ રૂપિયાના કામો પેન્ડિંગ છે, જે કામો કોન્ટ્રાક્ટરે લીધા પછી એ કોન્ટ્રાક્ટરો નગરપાલિકાને બાનમાં લઈને એ કામગીરી નથી કરી રહ્યા તેનો અમે વિરોધ જતાવ્યો છે અને નગરપાલિકા પ્રમુખે બી એ વાત સ્વીકારેલી છે અને એ માટે એ લોકો તાત્કાલિક પગલાં લઈને આગળની પ્રોસેસ કરવાની બાંયધરી આપેલી છે. એની સાથે સાથે જે ભરૂચ શહેરના અંદર દિવાળીથી પહેલાં જે લાઇટ લગાવવાની વાતો ચાલતી હતી, નગરપાલિકાના વિસ્તારના અંદર ઘણી બધી લાઇટો જે બંધ હતી, બંધ હાલતમાં હતી, તે માટેની જે ટેન્ડર પ્રક્રિયાના અંદર જે પ્રોબ્લેમ આવ્યો હતો, 1250ની લાઇટ કહી શકાય કે ખરીદ્યા પછી તાત્કાલિક ઉતારીને વિપક્ષના વિરોધ પછી એને રીટેન્ડર કરતા એ લાઇટો 550 રૂપિયામાં ખરીદવામાં આવેલી છે.